નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા. મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં મણિનગરમાં ભેખડતસ્તીની ઘટના સામે આવી છે. ભેખડતસ્તા બે વ્યક્તિ દટાયા હતા. ફાયર વિભાગે બંનેનું હાલ રેસ્ક્યુ કરી લીધું છે. મણિનગર આઈસીઆઈસીઆઈ બેંક સામે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. દ્રશ્યો પણ અમદાવાદના મણિનગરથી સામે આવ્યા છે કે જ્યાં ભેખડ ધસી પડી છે. બે લોકો દટાયા હતા, જો કે હાલ તો ફાયર વિભાગે બંને લોકોનું રેસ્ક્યુ કરી લીધું છે. તમારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. દીપિકા, ભેખડ ધસવાનું કારણ હાલ શું સામે આવ્યું છે, શું વધુ વિગત? મિત્તલ, મારી પાછળ આપ જે જગ્યા જોયા છો, આ જગ્યા ઉપર ખાસ કરીને જે બંગલો હતો ખખડધજ જ હાલતમાં હતો, તેને તોડી પાડીને ખાસ કરીને ફ્લેટ બનાવવાની જે સ્કીમ છે, રેસિડેન્શિયલ સ્કીમ, તે બનાવવામાં આવનાર હતી. પરંતુ આજે સવારે અચાનક જ જે ઘટના બની, સવારે 11:30 વાગે ફાયર વિભાગને કોલ મળ્યો કે અહીં ભેખડ ધસી પડી છે, બે વ્યક્તિ છે તેઓ દટાયેલા છે, જેમાં એક મહિલા અને એક પુરુષ હતા. એ પહેલાં એક મહિલા છે તે ઓછી માટી હોવાને કારણે તેઓ જાતે જ નીકળી ગયા હતા, પરંતુ ફાયર વિભાગની જે ટીમ છે તેમાં બે વ્યક્તિ જે દટાયેલા હતા તેમણે ફાયર વિભાગની ટીમ દ્વારા તેમને મદદ મળી અને હાલ તેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જ્યારે બંને વ્યક્તિ છે એમાં એક મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યું છે. એલજી હોસ્પિટલમાં જે દાખલ છે તેમાં બંનેમાં એકને સભાન અવસ્થામાં લઈ જવામાં આવે છે, જ્યારે બીજી વ્યક્તિ છે બેભાન અવસ્થામાં તેને લઈ જવામાં આવી છે. આપ જે જગ્યા જોઈ રહ્યા છો, ખાસ કરીને 4BHKની આ સ્કીમ હતી અને શ્રીજી એન્કલેવ દ્વારા આ સાઇટ છે તેનું કામકાજ ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક જ આજે સવારે જે ઘટના બની તેને કારણે ખાસ કરીને આજુબાજુના જે લોકોએ છે સતર્કતા વાપરી અને તમામ એ ખાસ કરીને ફાયર વિભાગને ફોન કરી દીધો અને ત્યારબાદ બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને હાલ તેમને હોસ્પિટલ અર્થે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જી બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. તો ફાયર વિભાગે બંનેનું હાલ રેસ્ક્યુ કરી લીધું છે અને બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મણિનગર આઈસીઆઈસીઆઈ બેંક પાસે આ ઘટના બની, ભેખડ ધસી હતી. તો રાજ્યસભા માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતની ચારેય બેઠકો બિનહરીફ જાહેર થશે. ભાજપ આજે 4 ઉમેદવારોના નામ જાહેર કરશે. ગુજરાતમાંથી રાજ્યસભામાં કોણ જશે આ માટે ગઈકાલે મોડી રાત સુધી દિલ્હીમાં મંથન થયું. સૂત્રોના મતે એક બેઠક અને રાજ્યની વ્યક્તિને આપવામાં આવી શકે છે, જ્યારે કે ગુજરાતના 3 નામમાંથી એક નામ મહિલાનું હોઈ શકે છે અને તે બક્ષીપંચમાંથી આવી શકે છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી કુલ 11 બેઠકો છે. તો ગુજરાતમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે. અન્ય રાજ્યોમાંથી કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર. સોનિયા ગાંધી રાજસ્થાનની, રાજ્યસભાના ઉમેદવાર. બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ ઉમેદવાર. અભિષેક મનુ સિંધવી હિમાચલથી ઉમેદવાર. મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરે કોંગ્રેસના ઉમેદવાર. તમારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, હાલ આજે પ્રમાણે બેઠક થઈ અને બેઠકના અંતે શું નિર્ણય હવે લેવામાં આવી શકે છે, કોને ઉમેદવાર ઉભા રાખવામાં આવી શકે છે? જી, ગઈકાલે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને દિલ્હી ખાતે એક વિશેષ બેઠક મળી હતી અને સૂત્રોનું માનીએ તો એ બેઠકમાં જે પ્રમાણે ચર્ચા થઈ છે તે અનુસાર આજે મોડી રાત સુધીમાં રાજ્યસભાની બેઠક માટે, 4 બેઠક માટે ઉમેદવાર જાહેર થશે, જેમાંથી એક નામ મહિલાનું પણ હોઈ શકે છે અને એ મહિલા બક્ષીપંચમાંથી હોવાની પૂરેપૂરી સંભાવના છે. હું આપને જણાવવા માંગીશ કે 15 રાજ્યોની કુલ 56 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ બેઠકોમાં બિહારની 6 બેઠકો, ગુજરાત કર્ણાટકની 4 બેઠકો, મહારાષ્ટ્રની 6 બેઠકો, પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશમાં 5 બેઠકો, ઉત્તર પ્રદેશમાં 10, રાજસ્થાન ઓડિશા તેલંગાણા આંધ્રપ્રદેશમાં 3 બેઠકો અને છત્તીસગઢ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં 1-1 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે 15મી તારીખ છે રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે મોડી રાત સુધીમાં નામ જાહેરાત થાય દિલ્હી ખાતેથી તેવી એક સંભાવના છે. 4 બેઠકો ભાજપના ફાળે જશે, કારણ કે ધારાસભામાં કોંગ્રેસનું બહુમત નથી. અત્યાર સુધી 3 સીટો કોંગ્રેસની હતી ને 3 સીટો ભાજપની હતી અને 1 સીટ કોંગ્રેસની હતી, પરંતુ આ વખતે 4-4 બેઠકો બિનહરીફ ભાજપના ફાળે જશે. જી,
જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે, ફોર્મ ભરવાની આજે જે પ્રમાણે છેલ્લી તારીખ છે અને આજે નામ જાહેર કરવામાં આવી શકે છે, અને આ સાથે જ એક મહિલા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવી શકે છે. ચાર ઉમેદવાર કોણ હશે? તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસ કોર્પોરેટર આશીષ જોશીના તંત્ર પર પ્રહાર. પાલિકા માત્ર કાર્યવાહીના નામે દેખાડા કરે છે, અધિકારીઓને માત્ર નોટિસ અપાય છે. 26 દિવસ સુધી અધિકારીઓ સામે કાર્યવાહી નહીં, પુરાવા નાશ કરવાનો પણ અપાયો છે સમય, તેવા પ્રહાર કર્યા છે. જે તે દિવસથી અધિકારીને કેમ સસ્પેન્ડ ના કરાયા, કોર્પોરેશન અધિકારીઓને છાવરે છે તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. ઝડપથી કાર્યવાહી નહીં થાય તો લડત આપીશ, અને જેની સામે ગુનો દાખલ કરવાનો હતો તેને ફરિયાદી બનાવ્યો. આવા ગંભીર આક્ષેપ હાલ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે. અને આ છ એ છ અધિકારીમાંથી એક તો ફરિયાદી પણ છે અને અગાઉ સસ્પેન્ડ થયેલા છે, એટલે એ કઈ રીતે જવાબ આપવો એમાં પણ માહિર છે. ફરીથી રિજોઇન પણ થયા છે, એટલે એમને આટલો બધો સમય આપવાનું કારણ મને સમજમાં નથી આવતું. એટલે ચોક્કસપણે ખરેખર તો 19 તારીખે જ આ જો ડિપાર્ટમેન્ટને લાગતું હતું તો આ 19 તારીખે જ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના હતા. તમામ જગ્યાએ ટેન્ડર કોપીથી માંડીને શરતોથી માંડીને તમામ કાર્યવાહીમાં ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના હેડની આપ સહી જોઈ શકો છો, છતાં પણ એમને કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી. તો ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે હજુ પણ નહીં ગાઈ શકે ચાર ચાર બંગડીવાળું ગીત. રેડ રિબન એન્ટરપ્રાઇઝ અને એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી કોપીરાઇટનો દાવો કરતી અરજી, ત્યારે હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી. આગામી આદેશ સુધી જાહેરમાં ગીત હવે નહીં કિંજલ દવે ગાઈ શકે. 6 માર્ચના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે. તો ભાવનગરમાં મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલિશન. ભીલવાડા સર્કલ પર દબાણો દૂર કરાયા છે. વર્ષોથી અડચણરૂપ દબાણ અને શેડને દૂર કરાયા છે. દબાણ દૂર થતા ટ્રાફિકથી હવે રાહત મળશે. ભીલવાડા સર્કલ પર દબાણ દૂર કરાયા છે. વર્ષોથી અડચણરૂપ દબાણને અને શેડને દૂર કરવામાં આવ્યા છે. વાત રાજકોટની. રાજકોટમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે. જલારામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મહિલાને ડિલિવરી માટે સતનામ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પ્રસૂતિ બાદ તબિયત લથડતા મહિલાને વધુ સારવાર માટે જલારામ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું ત્યારે પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કર્યો, સાથે ન્યાયની પણ માંગ કરી છે. સારવાર કરી તો સારું હતું, તો બીજા દિવસે સારું જ હતું. તો સાંજે 5 વાગે ખાટલો હોપવાનો હતો, તો લોહીનો બાટલો એક કે ચડાવવાનો છે. એ લોહીનો બાટલો ચડાવતા ચડાવતા મોઢામાં લોહી ચાલુ થઈ ગયા, અને ડૉક્ટરે અમને જાણ કરીને નો જોવા દે, નો ખબર પૂછવા દે. MRI કરાવ્યા, CT સ્કેન કરાવ્યા, એમાં કાંઈ ન આવ્યું. પછી કંઈક નવું નવું બધું કહેવા મહિના અમને, અને એને કલાક બે કલાક પછી થયું કે તમારું પૂરું થઈ ગયું છે દીકરીનું. કે માંગ એ છે કે ડોક્ટરને સસ્પેન્ડ કરો અને સજા મળે. પાટણમાં નકલી નોટ સાથે એકની ધરપકડ કરાઈ. 500 દરની 446 નકલી નોટ જપ્ત કરાઈ. પીપરાળા ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી. 2,23,000ની નકલી નોટ જપ્ત કરાઈ. રાજસ્થાનના ગણેશ નામના શખ્સની ધરપકડ કરાઈ. તો જસદણના APNC માં કપાસમાં આગ લાગી છે. શેડમાં પડેલ કપાસમાં આગની ઘટના સામે આવી. કપાસમાં આગ લાગતા 600 મણથી વધારે કપાસ બળીને ખાક થયો. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે.
બનાસકાંઠાના ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર દારૂ ભરેલ કારમાં આગ લાગી. કાંકરેજ તાલુકાના ચેખલા પાસે સ્કોર્પિયો કારમાં ગમ્ય કારણોસર આગ લાગી હતી. કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. દારૂ સહિત કાર આગમાં બળી અને ખાક થયો. શિહોરી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. વડોદરાથી મહત્વના સમાચાર. કરજણમાં અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના મોત નિપજ્યા છે. નેશનલ હાઈવે 48 પરના રેલવે બ્રિજ પાસે અકસ્માત થયો. બાઇક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો. નવસારીના વાસદામાં અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. પિતા પુત્રીને ટેમ્પા ચાલકે અડફેટે લીધા. પુત્રીનું સ્થળ પર જ મોત નિપજ્યું. પિતાનું સારવારમાં મોત નિપજ્યું. વાસદાના ધરમપુર હાઈવે પર જામલિયા પાસેનો આ બનાવ. રોંગ સાઈડમાં આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને અડફેટે લીધા હતા. મૃતકના પુત્રની ફરિયાદ. ટેમ્પા ચાલક સામે ગુનો નોંધાયો. અકસ્માતમાં પરિવારજનોએનો માળો વિખરાયો છે. વલસાડ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મંગળવારે બે જગ્યાએ થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. બુકાનીદારી તસ્કરો હથિયારો સાથે બિલ્લી પગે ઘરમાં ઘૂસ્યા અને ખૂણે ખૂણાની તપાસ કરી. જોકે ઘરમાંથી રોકડ કે કોઈ કિંમતી સામાન ન મળતા મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓ લઈ ફરાર થઈ ગયા. પરિવારને સવારે ચોરી થયાની જાણ થતા ઘરમાં લગાવેલા સીસીટીવી તપાસ્યા, જેમાં ત્રણેય તસ્કરો દેખાતા પોલીસને જાણ કરવામાં આવી. બીજી તરફ વાપી નજીક હાઈવે પર આવેલા મોટર વર્કશોપમાં તસ્કર ત્રાટક્યો. વર્કશોપની દિવાલ કૂદી અંદર પ્રવેશેલો તસ્કર 85,000ની રોકડ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો. ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. જોકે સીસીટીવીમાં ચોર કેદ થઈ ગયો. વર્કશોપ માલિકની ફરિયાદના આધારે પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાનું અનુમાન છે. વિદ્યાર્થીનો આ વિડીયો વાયરલ થયો છે. 35 વિદ્યાર્થીઓને જીપડાલામાં ખીચોખીચ ભરી લઈ જવાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચાર શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે દિયોદરની સણાદર બનાસ ડેરી પહોંચ્યા. શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પરવાનગી લીધી ન હોવાનું કબૂલ્યું. ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો પણ બેફામ બન્યા છે. ત્યારે હાલ ન્યૂઝ સિટી ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે કે આખરે આવું કેમ થાય છે? છાત્રોના જીવ સાથે ક્યાં સુધી આ રીતે રમત રમાશે? અવારનવાર આ પ્રમાણેના વિડીયો સામે આવતા હોય છે. ચાર શિક્ષકો કેમ બેજવાબદાર બન્યા અને આ રીતે વિદ્યાર્થીઓને લઈને જઈ રહ્યા છે? આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને મને. જિલ્લામાંથી શિક્ષણ અધિકારી સાહેબ, ડેરીમાં મુલાકાત લે માટે ઈમેલ અમે કરેલો છે. ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા. ક્યાંથી આપી? અહીં ડેરીમાંથી. ડેરી તો આપશે, પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? હે, તમે શિક્ષણ અધિકારીની, જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ખરી? તો જોખમી સવારીનો આ વિડીયો સામે આવ્યો છે. કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો આ વિડીયો છે. અવારનવાર અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે, છતાં પણ આ શિક્ષકો બેજવાબદાર છે અને વિદ્યાર્થીઓને આ રીતે ખીચોખીચ ભરી અને લઈ જઈ રહ્યા છે. શિક્ષણ અધિકારીની પરવાનગી પણ નહોતી લેવાઈ તેવી વિગત હાલ સામે આવી છે. આ ગઈકાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ આજના પણ આ જ પ્રમાણેના દ્રશ્યો છે. શા કારણે શિક્ષકો આટલા બેજવાબદાર બન્યા છે તે એક મોટો સવાલ છે. આ રીતે જો વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. દિયોદરની સણાદર બનાસ ડેરી આ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પહોંચ્યા. એક તરફ બનાસકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં 50 છાત્રોના જીવ સાથે રમત રમાઈ. બીજી તરફના દ્રશ્યો પાલનપુરના કે જ્યાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરી અને લઈ જવામાં આવ્યા. આ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકશો કે આવનારું ભવિષ્ય જોખમમાં છે અને ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરી અને લઈ જવામાં આવી રહ્યા છે.
તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. લુબે પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબે પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર કન્યા પક્ષ સહિત જાનૈયાઓને થઈ હતી. અસર જમણવાર બાદ લોકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. અમદાવાદથી રાજપીપળા પરત જતા જાનૈયાઓની સાથે વર અને કન્યાની પણ લથડી હતી તબિયત. નડિયાદ હોસ્પિટલમાં લીધી હતી સારવાર. 45 જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની માહિતી. અમદાવાદમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવતા એએમસી હાથ ધરી તપાસ. એએમસીના ફૂડ વિભાગે મેરીગોલ્ડ રેસ્ટોરન્ટને ફટકાર્યો 25,000 નો દંડ. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈને કરી કાર્યવાહી. ચેતર વસાવાના ઝુકેગા નહીંના ડાયલોગથી રાજકારણ ગરમાયું. ડાયલોગ સામે સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ દિલ્હી ખેડૂત કૂચને લઈને આપી પ્રતિક્રિયા. કહ્યું, આગામી દિવસોમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો જલદ આંદોલન થશે. સંયુક્ત કિસાન મોરચા અને કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી. આપને ગુજરાતમાં વધુ એક ઉમેદવારની જાહેરાત. ઉમેશ મકવાણા આપમાંથી લડશે લોકસભા ચૂંટણી. ભાવનગરથી ઉમેશ મકવાણા હશે આપના ઉમેદવાર. ચૈતર વસવા બાદ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરાઈ. બનાસકાંઠાના થરાદમાં એપીએમસીના હોદ્દેદારોની વરણી કરાઈ. ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી. શૈલેષ પટેલ બન્યા એપીએમસીના ચેરમેન તો કરણસિંહ ચૌહાણની વાઇસ ચેરમેન પદે વરણી કરાઈ. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ. અંબાજીમાં આજે ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન કરાયું. 51 શક્તિપીઠ મંદિરમાં 51 ચરણ પાદુકા અર્પણ કરાઈ. 750 બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા. મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું. ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી. દ્વારકામાં વસંત પંચમીના ઉત્સવને લઈને મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. સવારે નિત્યક્રમ મુજબ દર્શન થશે. વસંત પંચમીનો ઉત્સવ બપોરે 2 થી 3:30 કલાક સુધી રહેશે. ત્યારબાદ 3:30 થી 5 કલાક સુધી મંદિર બંધ રહેશે. રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. 14 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ કરાશે. નામકરણના કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વલસાડ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. ધરમપુરમાં રામચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમોમાં આપી હાજરી. શ્રીમદ રાજચંદ્ર મિશનના રાજ્યસભાગૃહનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કરાયું. રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજીએ કર્યું રાષ્ટ્રપતિનું સ્વાગત. પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કરાયું રાષ્ટ્રપતિનું સ્વાગત. રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના કર્યા દર્શન. ગીર સોમનાથમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ. ખાનગી રિસોર્ટ ખાતે કોંગ્રેસની શિબિર યોજાઈ. શિબિરમાં જૂનાગઢ લોકસભા બેઠક જીતવા મંથન કરાયું. આગામી રણનીતિ અને મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ. વિમલ ચુડાસમા અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ ટ્રેન થકી 1400 રામભક્તો રામલલ્લાના દર્શન કરશે. અમદાવાદમાં સીએમએ આપી વિકાસ કાર્યોની ભેટ. ઉડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ હાજરી આપી. રાજ્યમાં મેલેરિયા અધિકારીની 30 જગ્યા હજુ ખાલી. ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય સરકારનો જવાબ. 33 જિલ્લા પૈકી 3 જિલ્લાઓ ભરવામાં આવી. વય નિવૃત્તિ અને વહીવટી કારણોસર. વેલકમ બેક. ગઈકાલે પણ બનાસકાંઠામાંથી જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા હતા. બલરામથી ડીસા જતા માર્ગ પર રિક્ષામાં ઘેટા બકરાની જે મુસાફરો ભર્યા હોવાની તસવીરો સામે આવી હતી. એક જીપ 20 થી વધુ લોકો દેખાયા હતા.
તો આણંદના પેટલાદના વહેળાવ ગામમાં બીપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે વસંત પંચમીને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અબુધાબીમાં નવનિર્માણ બીએપીએ સ્વામિનારાયણ મંદિરને લઈને સંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ખાતે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જ્યાં લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી શકાય. બીએપીએ સ્વામિનારાયણ મંદિરના સ્થાપક ગુરુવર્ય પૂજ્ય શ્રી શાસ્ત્રીજી મહારાજનો આજે જન્મદિવસ છે અને તે ઉપરાંત સંપ્રદાયની શિક્ષાપત્રી લખનારનો પણ આજે જન્મદિવસ છે. મંદિરના કોઠારી સ્વામીએ અબુધાબીમાં બનેલા મંદિરને લઈને ખુશી વ્યક્ત કરી. આ બીએપીએ સંસ્થાના અધ્યક્ષ સ્થાપક શાસ્ત્રીજી મહારાજ કહેતા કે યજ્ઞપુરુષદાસ સ્વામી એ આ ભૂમિ પર પ્રગટ થયા અને એ વસંત પંચમીના દિવસે આજે અબુધાબીમાં એક ભવ્ય મંદિર બંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ પત્રકાર પરિષદ કરી રહ્યું છે. સીધા જઈશું તે તરફ. इसके बाद हम कह सकते हैं लेकिन इसके बाद जो है अभी तापमान में जो है इससे ज़्यादा कहीं भी जो है आगे आने वाले समय में जो है गिरावट ज़्यादा गिरावट देखने को नहीं मिलेगी. इसलिए जो है जो इस समय जो तापमान है मुख्य तौर पे ऐसा ही तापमान जो है या इससे अधिक जो है तापमान जो है बढ़ोतरी के साथ ही आगे आने वाले समय में देखने को मिलेगा. તો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીનું અનેરું મહત્વ છે. વસંત પંચમી એટલે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. મહેસાણા ખાતે વસંત પંચમીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું. ઉમિયા માતાજી મંદિર ખાતે ધ્વજા ચઢાવવામાં આવી. મંદિરમાં પહેલા યજમાન પરિવાર દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ ધ્વજા ચઢાવવામાં આવી. આજના દિવસથી માતાજીનું કેસુડાના ફૂલોથી અભિષેક પૂજા કરવામાં આવે છે. ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. વસંત પંચમીના દિવસે માતાજીના તમામ મંદિરોની અંદર શિખરો જે હોય છે તમામ શિખરો ઉપર ધજા નૂતન ધજાનું આરોહણ થતું હોય છે. પરિવાર તરફથી તમામ ધજાઓનું મંદિરની અંદર પૂજાવિધિ કરવામાં આવી. પૂજાવિધિ કરીને મંદિરના પોચ પરિક્રમા કરવામાં આવી. તો અંબાજીમાં વસંત પંચમી સાથે પરિક્રમા મહોત્સવ ગબ્બર પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ. બે દિવસમાં 4,25,000 કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા. આજે ચામરયાત્રા અને ધ્વજાયાત્રા યોજાઈ. ગુજરાતભરમાંથી અને બહારથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો. 51 પાલખી પણ પરિક્રમા પથ પર ભક્તો લઈ નીકળ્યા. ભક્તો માટે વિનામૂલ્યે એસટી સવારી અને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ. બસ સ્ટેશનથી ગબ્બર નિઃશુલ્ક રિક્ષા સેવા શરૂ કરાઈ. અને અત્યાર સુધીમાં 4,25,000 જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે. આજે માતાજીની ચામરયાત્રા અને ધ્વજાયાત્રા હતી. ખાસ કરીને ચામર જે છે એ માતાજીને આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે. એ ચામર 51 ચામર લઈ અને 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે જે ચામર છે એ એક એક મંદિરે મૂકવામાં આવશે. તો ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીને લઈને જગતના તાતને ફરીથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતોના 250 બીઘાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થયા છે. તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું હતું પરંતુ તલાવડી ભરાયાના 10 દિવસ બાદ પણ હજુ પાણીનું સપ્લાય બંધ નથી કરાયું. તંત્રની આ બેદરકારીના કારણે તલાવડીની આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. હજી સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી પણ વધુ જમીન પર 22 લાખ ઘઉં પાણીમાં ગરકાવ થયા છે. એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી આફતોના કારણે નુકસાની ભોગવતા હોય છે તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોના પાક ધોવી નાખ્યો છે. ત્યારે વારંવાર રજૂઆતો કર્યા છતાં ખેડૂતોની આ સ્થિતિ જોવા મળતા કોઈ અધિકારીઓ ન પહોંચ્યા હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. અને બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્રના અધિકારીઓ પણ દિવાલ તૂટી ગઈ હોવાનું કહી પોતાનો બચાવ કરતા હોય તેવું સામે આવ્યું છે. વીઘે 10,000 જેટલો ખર્ચ કર્યા બાદ પણ પાક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વહેલી તકે ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. મારા 2 વીઘા ઘઉં સાહેબ ભાઈ જ્યાં છે અમે ખાસ્યું છું.
અને 200 વીઘા જેવા ઘઉં તો બધા કોવાણ માસે. કોઈ સ્થળ ઉપર મુલાકાતે આવ્યું નહીં હજુ સુધી. આજ 20 દિવસથી લાગટ પડી જાય છે અને હવે ઘઉં રે એમ છે નહીં. છેક 250-300 વીઘા સુધી પાણી પોકવાયું છે. અમે અરજી બધે આપી છે પણ બારે જ આપી, નડિયાદ ગયા, ખેડા આપી, પણ કોઈ અધિકારીને જોવા માટે આવ્યો નથી. હજુ પાણી વળતર તો આપશે પણ પાણી બંધ કરે ને પહેલો પ્રશ્ન અમારો. પહેલો હજુ બંધ કરો ને તો અમારા ઘઉંનો બીજો આગળ જે છે એ બધું બચત થાય એમ. આ ઘઉં જેમ જેમ મૂળિયાનું પાણી ઉતરે ને એમ ઘઉં સાફ થઈ જવાના. માગણી તો ખર્ચો કોણ આપશે? સરકારે આનું સાંભળશે ખરું? સરકાર આની સામે પૈસા વળતર ચૂકવે તો સારું ખેડૂતોને. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.